કોરોના વાયરસને લઈને છેલ્લા કેટલાય દિવસોથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ છે અને રાજ્યમાં શરતો સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને અમુક વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપવાની તૈયારીઓ થઈ રહી છે, જેને લઈને આરોગ્ય વિભાગે વેપારીઓના હેલ્થ કાર્ડ નીકાળવાની સૂચના આપી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં પણ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ શહેરી આરોગ્ય કેન્દ્ર 2 તેમજ લક્ષ્મીપુરા ખાતે આવેલ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે વેપારીઓ અને દુકાનદારોના હેલ્થ કાર્ડ નીકાળવામાં આવી રહ્યા છે. આ હેલ્થ કાર્ડ પ્રક્રિયામાં વેપારીઓનું ટેમ્પરેચર, બીપી તેમજ પ્લસ ઓક્સિમીટરની ચકાસણી કરાયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને હેલ્થ કાર્ડ અપાઈ રહ્યા છે. વેપારીઓ ધંધા રોજગાર શરૂ કરી શકે તેને લઈને આરોગ્ય વિભાગે આ તમામ વેપારીઓને હેલ્થ કાર્ડ નીકાળી લેવાની સૂચના આપી છે, જેને લઈને વેપારીઓએ હેલ્થ કાર્ડ નીકાળવા માટે લાંબી લાંબી કતારો લગાવી હતી. આમાં જિલ્લા પંચાયત આરોગ્ય ટીમ દ્વારા જે સૂચના મળી છે એ અન્વયે અમે આ હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ કાઢી આપવામાં આવે છે, જેમાં ધંધા રોજગાર લોકડાઉન અંગેની જે સ્થિતિ છે તો ધંધા રોજગારને શરૂ કરી શકાય એમાં વેપારીઓનું હેલ્થ ચેકઅપ કરવું ખૂબ જ જરૂરી છે, જેમાં બીપી છે, ટેમ્પરેચર છે, પલ્સ ઓક્સિમીટરથી એમનું SPO2 લેવાનું ને એ રીતે અમે હેલ્થ ચેકઅપ કરી એમને સ્ક્રીનિંગ કાર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને કાઢી આપીએ છીએ. રાજ્ય સરકારના હુકમને અનુલક્ષીને અમુક અત્યારે અહીં હેલ્થ કાઢવા માટે બધા વેપારીઓ આવેલ છે. અહીં આગળ રાજ્ય સરકારે હુકમ કરેલો હોય, દુકાનો પેઢીઓ ખોલવા માટે કરી હેલ્થની જરૂરિયાત હોય, કોરોના મહામારીના કારણે જે ઉત્પન્ન થયેલ છે તેના માટે દરેક વેપારીને હેલ્થની ચેકિંગ જરૂરી હોય, અહીં આગળ હેલ્થ ચેકિંગ માટે બધા વેપારી આવેલ છે અને જેનો સર્ટિફિકેટ અમને અહીંથી આપવામાં આવે છે. સોમવારથી ધંધા રોજગાર શરૂ કરવાની વાત છે, જેને લઈને પાલનપુરમાં પણ વેપારીઓને હેલ્થ કાર્ડ નીકાળવાના 2 સેન્ટર ફાળવ્યા છે. શહેરમાં વેપારીઓની મોટી સંખ્યા સામે માત્ર 2 જ સેન્ટર છે, જોકે આ સેન્ટરો પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. વેપારીઓએ લાઈન લગાવવાને બદલે ટોળા કરી રહ્યા હતા, ત્યારે પાલનપુરના હેડક્વાર્ટરમાં જે હેલ્થ કાર્ડ નીકાળવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં વેપારીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તેમના હેલ્થ અંગે ચકાસણી કરીને હેલ્થ કાર્ડ નીકાળી આપવામાં આવે છે.